સ્વામી સ્વામિનારાયણ 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 ભક્તોને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી જ્ઞાન ગરીબી કો અંગ ભાગ 4, તારીખ 22/1/2024. આપસે અધિક બળવંત ઢીગ, આપસે અધિક બળવંત ઢીગ, સબ કોઈ ત્યાગત માન, મુક્ત માન તજી હરિ ભજે, સો હરિ ભક્ત સુજાન, મુક્ત માન તજી હરિ ભજે, મુક્ત માન તજી હરિ ભજે, સો હરિ ભક્ત સુજાન, સો હરિ ભક્ત સુજાન. સ્વામી
જ્ઞાન ગરીબીની વાત કરે છે. ગરીબી લાવવી હોય તો જે તમને અમીરી તરફ લઈ જાય એવી વસ્તુને છોડવી પડે. તમને મોટા દેખાડે, શ્રેષ્ઠ દેખાડે, આ બધી વસ્તુમાં માન બહુ અગત્યની બાબત છે. માન જે છે એ ક્યારેય તમને ભક્તના જે લક્ષણ છે, નિર્માનીપણાની જે વાત છે, એના તરફ જવા દેતું નથી. કલ્યાણના માર્ગમાં ભગવાનને પામવાનો જે માર્ગ, એમાં માન મોટો શત્રુ છે. એ જેવી તેવી વસ્તુ નથી. જેમ કોઈ માણસને ખરજવું થયું હોય એને ખંજવાળવાનું બહુ ગમે, પરંતુ છેલ્લે લોહી કાઢે, એ માન એવી વસ્તુ છે. સાધન સર્વે માન બગાડે પડ વિશે, જેમ પડ્યું પય સાકરમાં અહી ઝેરજો. એ મુક્તાનંદ સ્વામી લખ્યું કે સાધન સર્વે, ગમે એટલા તમે સાધન કર્યા હોય, વ્રત કર્યું હોય, તપ કર્યું હોય, દાન કર્યા હોય, તીર્થ કર્યા હોય, આ બધા સાધન છે, પરંતુ માનનો એક ટ્રેસ જો આવી જાય, માનની થોડીક વાત આવી જાય, તો બધા સાધનને પડ વિશે એક ક્ષણમાં એ બધું નકારું થઈ જાય. એનો દાખલો આપ્યો કે જેમ પય સાકરમાં અહી ઝેર, પય એટલે દૂધ અને સાકર, દૂધની અંદર સાકર મેળવી હોય એ દૂધ ગળ્યું લાગે, સારું લાગે, સ્વાદિષ્ટ લાગે, પરંતુ અહી એટલે સાપ, સાપની જો લાડ અંદર પડે તો એ ઝેર બની જાય. દૂધ સારું હતું, ગળ્યું હતું, મીઠું હતું, પરંતુ સાપની લાડ પડી એટલે એ દૂધ ઝેર બની ગયું. એ પછી પેલા દૂધને, સાપની લાળ વગરનું જે દૂધ એ પીવે, એનું શરીર પૌષ્ટિક બને, એકદમ પુષ્ટ બને, પરંતુ એ લાળ પડી એટલે એ દૂધ જે પીવે એનું મૃત્યુ થાય. એવી રીતના માન વગરની જે ભક્તિ એ તમને કલ્યાણના માર્ગ તરફ લઈ જાય, અને માનવાળી જે ભક્તિ એ તમને કલ્યાણના માર્ગ થકી પાડનારી વસ્તુ છે. જેની ભક્તિમાં, જેના જ્ઞાનમાં, જેના ધર્મપાલનમાં, જેના તપમાં, જેના દાનમાં માનનો દોષ દાખલ થાય, એટલે એ સર્વે સાધન નિષ્ફળ થયા. એ જે સાધન કીધા, સાધન કયા, તો ભક્તિ એ સાધન છે. પણ હું એમ કે હું 51 માળા કરું છું, આ તો 11 કરે છે, માન પેઠવું એ તમને આગળ નહીં જવા દે. પછી ધર્મપાલન, ધર્મનું પાલન કરતા હોય, મારે તો આટલા નિયમ પાડવાના જ, હું તો આટલું કરું, તમે આટલું નહીં કરતા, એ માન થઈ ગયું. પછી જ્ઞાન, જ્ઞાન ભગવાનનું જ્ઞાન જે છે એ જ્ઞાનનો પણ ભાર પડે, પણ જ્ઞાનના કોઈ સ્વામી થઈ શકતા નથી, જ્ઞાનના સેવક બનવું પડે. જ્ઞાન તો અગાધ છે, અમાપ છે, તમે જેટલું જાણતા હોય તો તમારાથી વધારે જાણનારો ઊભો જ હોય, એ જ્ઞાન ઇન્ફાઇનાઇટ છે, એને કોઈ પજેસ કરી શકતો નથી, એને કોઈ હોલ્ડ કરી શકતો નથી, એના સેવક થવું પડે, દાસ થવું પડે. એવી રીતના તપ, તમે તપ કરતા હોય, ક્રિયા કરતા હોય ભગવાનને પ્રાપ્તિ કરવાની, તો એમાં પણ માનનો જો અંશ આવે તો એ નકારું બને. અને દાન, દાન કરતી ઘડીએ એમાં પણ બહુ ધ્યાન રાખવાનું. આપણે દાન કરીએ છીએ એટલે પેલી વ્યક્તિને ગૌણ બનાવીએ, એ આપણાથી ઇન્ફિરિયર છે, અને એને આપણે દાન કરીએ છીએ એવી જો ભાવના થાય તો એ દાન તમારું નકામું જાય, એ ભગવાનને માર્ગે લઈ જનારું થતું નથી. આ માન આટલું સૂક્ષ્મ છે, એ માન તમારી બધી વસ્તુને બગાડે, પળ વિશે એક પળમાં એ બગાડી નાખે, એટલું ડેન્જર છે. સ્વામી કહે છે આપસે અધિક બળવંત ઢીગ, એટલે આપ એટલે આપણાથી અધિક બળવાન જે હોય, ઢીગ એટલે પાસે, એની પાસે જ્યારે જઈએ તો એમ કે સબ કોઈ ત્યાગત માન, આપણાથી મોટો હોય એને તો બધાય નમે, એ તો સ્વાભાવિક વાત છે, કારણ કે તે ચાલે એવું નથી. પરંતુ જે ભગવાનના ગરીબ ભક્ત હોય, નાના ભક્ત હોય, ત્યાં આગળ જો આપણે માનને મૂકીએ તો
એ સાચી વાત કહેવાય. તો જે વ્યવહારમાં શક્તિશાળી હોય, સામર્થ્યવાન હોય, માનમોભાવવાળો હોય, તેની આગળ માનનો વિચાર ના આવે એ અતિ સ્વાભાવિક બાબત છે. પરંતુ જ્યારે સામાન્ય ગરીબ હરિભગત હોય એને આપણે નમીએ, ત્યાં આગળ એની સાથે નિર્માની થઈને વાત કરીએ, નિર્માની થઈને આપણે એની સાથે કોઈ પણ વ્યવહાર કરીએ, તો જ એ સાચી ભક્તિ તમારી છે, એની પરીક્ષા ત્યાં થાય. અને જ્ઞાન ગરીબી તમારામાં આવી એનું કન્ફર્મેશન કયું? તો કે નાના એવા હરિભક્તની સાથે પણ આપણે નિર્માની થઈને વર્તાવ કરીએ તો એ સાચી જ્ઞાન ગરીબી આપણા જીવમાં આવી કહેવાય. એટલે શ્રીજી મહારાજ લોહિયાના 17મા વચનામૃતમાં કહે છે કે જેમ મુંબઈનો ગવર્નર સાહેબ ખુરશી નાખીને બેઠો હોય ને તેની સભામાં કોઈ ગરીબ માણસ જાય ને તેને ખુરશી ન નાખી દે, તેને આદર કોઈ ન કરે, ત્યારે કંઈ એને એ અંગ્રેજ ઉપર ધોખો થાય છે ને કંઈ તેને ગાળ દીધાનું મનમાં થાય છે, લેશ માત્ર પણ થતું નથી. શા માટે? જે એ ઇંગ્રેજની મોટાઈ જાણી છે, જે એ મુલકનો પાદશાહ છે ને હું તો કંગાલ છું એવું જાણીને ધોખો થાય નહીં. તેમ જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહીં. ધોખો એ ધોખો થાય ને એમ કીધું. હવે આ એ વખતના બ્રિટિશરો એનું મહારાજ ઉદાહરણ લાવ્યા કે બ્રિટિશર બેઠા હોય ત્યાં આગળ કોઈ ગરીબ માણસ જાય અને એને ખુરશી ના નાખે, એને આવકાર ના આપે, તો કે એના મનમાં કશું થતું નથી. અને જો કોઈ બી વ્યક્તિ પરણ્યો હોય અને જમાઈ થઈને ગયો હોય ને ત્યાં આગળ જો એને રિસ્પેક્ટ ના મળે તો એની આંખો લાલ થઈ જાય, એ આખી વાત જુદી થઈ. પરંતુ એ જેમ અંગ્રેજની સામે કોઈને ધોખો થતો નથી, એવી રીતના ભગવાનના જે ભક્ત ત્યાં આગળ આપણે માનને મૂકીને આગળ ચાલવું પડે. શ્રીજી મહારાજ આ એક ઉદાહરણ આપે છે, પરંતુ એનો સિદ્ધાંત શું છે? તો કે જેમ અંગ્રેજ ગવર્નર છે એને મોટો જાણ્યો એટલે ત્યાં કોઈને માનની આશા રહેતી નથી, એમ સત્સંગમાં જેને ભગવાનના યથાર્થ જ્ઞાનનો, ભગવાનની મૂર્તિનો સંબંધ છે એવા જે સાચા ભક્ત હોય, સંત હોય, તે ગવર્નરને જેવા સમજવાના, જેમ ગવર્નર છે એવા આ સંત છે, એવા આ ભક્ત છે. અને ગરીબ માણસની જગ્યાએ આપણે આપણી જાતને સમજવાની, જેમ પેલા ગવર્નર પાસે ગરીબ માણસ જાય છે તો એને માનની લાલસા રહેતી નથી, એમ આપણે સત્સંગમાં જ્યાં જ્યાં જઈએ ત્યાં એક ગરીબ માણસ જાય છે એવી રીતના જવાનું, તો ક્યારેય માનનો અંશ આપણામાં ઉદય થશે નહીં. પરંતુ એ જો ના સાચવીએ અને માનની અંદર લાગણી રહી ગઈ હોય તો એ ભગવાનનું ભજન એમાંથી તમને પાડશે, સત્સંગમાંથી તમને પાડશે. તો આ શ્રીજી મહારાજનું વચનામૃત લોહિયાનું 17મું એમાં વાત લખી એ બહુ સમજવા જેવી. સત્સંગમાં જ્યાં જ્યાં જઈએ તો આ લોહિયાનું વચનામૃત સાથે લઈને જવાનું, તો કોઈ દિવસ આપણને હારની લાલસા નહીં થાય. કોઈ બોલાવે સભાની અંદર, મને ઊભો કરે, એવી કોઈ વાત તમને આવશે નહીં. પણ જો આ વચનામૃત આપણે આત્મસાત ન કર્યું હોય તો સત્સંગમાંથી એ તમને પાડશે. માટે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે માન તજી સંતન કે મુખ સે પ્રેમ સુધા રસ પીજે હો નિશ દિન સંત સમાગમ કીજે. માન તજી મુક્ત, માન તજી હરિ ભજે સો હરિ ભક્ત સુજાણ. જેમ કે માનનો ત્યાગ કરે ને પછી ભગવાનનું ભજન કરે એ સુજાણ, એને બધી વસ્તુનો ખ્યાલ છે એવો જે હરિભક્ત કહે. એ હરિભક્તની વ્યાખ્યા કે પોતાનું માન મૂકીને સત્સંગમાં દાસાનું દાસ થઈને સંત પુરુષના મુખેથી સ્વામિનારાયણ ભગવાનના લીલાચરિત્ર, ભગવાનના વચનામૃત રૂપી અમૃતનું પાન કરવાથી
આપણી જ્ઞાન ગરીબી વધુ દ્રઢ થાય છે. જ્યાં જ્યાં આપણે મોટા પુરુષ હોય એની પાસે દીન ભાવે થઈને બેસીએ અને એ જે ભગવાનની વાત આપણને સંભળાવે એને આપણે હૃદયમાં ધારીએ, તો એનાથી આપણને સાચા હરિભક્તના જે લક્ષણો હોય એ દ્રઢ થવા માંડે. એટલે સત્સંગમાં માનનો ત્યાગ કરીને સત્સંગમાં દ્રઢ બુદ્ધિ રાખવાની અને પછી ભજન કરવાનું એ જ સાચા હરિભક્તનું લક્ષણ છે. બાકી એ બધા સાધનને કીધું ને કે માન બગાડે પડ વિશે, એ માન પડમાં બગાડી મૂકે. શ્રીજી મહારાજના સમયમાં ગુણાતીતાનંદ સ્વામી બધી પ્રવૃત્તિ કરતા તો એમણે એક મંદિર બાંધેલું, એ મંદિર એક હરિભક્તે બંધાવી આપેલું. હવે હરિભક્ત સારો હશે તો જ બંધાવે મંદિર, પણ ચોમાસાનો દિવસ અને વરસાદ પડેલો, ગામડાની અંદર વરસાદ પડે એટલે કાદવ થાય બહાર, એટલે એક ડોલ બહાર મૂકી રાખે મંદિરની બહાર, એ પગ ધોઈને બધા અંદર આવે એટલે જે ભગવાનના ભક્તો બેઠા હોય કથા સાંભળવા એ મોદ પાથરેલી હોય, એ મોદિયું બગડે નહીં એવી વ્યવસ્થા હોય. એટલે જેણે મંદિર બંધાવેલું એ પટેલ અંદર આવ્યા ચોમાસાના દિવસે. હવે એ કાદવવાળા પગ લઈને અંદર આવ્યા, એ ગુણાતીતાનંદ સ્વામીએ જોયું એટલે સ્વામીએ ટકોર કરી કે પટેલ પગ ધોઈને આવો, કે છે આટલું કીધું. હવે ત્યાંથી જે પાછા વળી ગયા પટેલ એ ઘેર ગયા, પછી થોડા દિવસ કથામાં દેખાયા નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એક હરિભગતને કહ્યું કે પેલા ભગત આવતા નથી, કેટલા દિવસ થયા પણ કથામાં દેખાતા નથી, કે જા ખબર કાઢ્યા કે એમને શું થયું. એટલે પેલા ભગત ત્યાં ગયા એને કીધું કે સ્વામી તમને યાદ કરે છે, તો કે મંદિર બોલાવે છે. તો કે સ્વામીને કહેજે પગ ધોઈને આવીશ, કે છે જો આટલી જ વાર છે. એ માન પેઠું એને, મંદિર બનાવેલું એને જાતે, એકલા હાથે મંદિર કરેલું, પરંતુ એ માનનો અંશ અંદરથી ગયો નહીં. માન તજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ પીજે, હો નિષદિન સંત સમાગમ કીજે. માન સાથે જો આપણે જઈએ તો એ તમને પાડે પાડે ને પાડે. આ વાતને બહુ ધ્યાન રાખવાની. એટલે ભગવાને બતાવેલી જ્ઞાન ગરીબી દ્રઢ થઈ જાય પછીથી ભક્તિ માર્ગ ખૂબ જ સરળ અને સર્વશ્રેષ્ઠ બની જાય છે. મુક્તાનંદ સ્વામી આ વિષયનું લખાણ લખે છે, પરંતુ એમણે પોતાના જાત અનુભવમાં પહેલી એ વાતને અનુભવેલી છે અને પછી એ લખે છે. આવા તો કેટલાય પ્રસંગો મુક્તાનંદ સ્વામીના જીવનમાં બનેલા છે, એનાથી તમને એમની જ્ઞાન ગરીબી કેટલી ઊંચી હતી એનો ખ્યાલ આવે. એક વખતે મુક્તાનંદ સ્વામીએ સભા જ્યારે પતી જાય પછી એક કૂતરો હતો, એ કૂતરાને દંડવટ કર્યા. એટલે કૂતરાને દંડવટ, ને મુક્તાનંદ સ્વામી જેવા મહાપુરુષ એ કૂતરાને દંડવટ કરે એટલે બહુ કોકને અજુગતું લાગે, કોકને બહુ આશ્ચર્ય થાય. એટલે સ્વામીને કોકે પૂછ્યું કે સ્વામી તમે આ કૂતરાને દંડવટ કેમ ના કર્યા, કે કૂતરો તો કે બધા હળે હળે કરે. તો કહે છે સ્વામી કે સાંભળ, કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે સભામાં બેસે છે ત્યારે આ કૂતરો દૂર ભગવાનની સામે મોઢું કરીને જોઈ રહે છે, કે અને પછી મહારાજ જ્યારે સભામાંથી ઊભા થાય ત્યારે એ કૂતરાને પ્રસાદી આપે છે. એ કૂતરો એટલો ભાગ્યશાળી કહેવાય કે પુરુષોત્તમ નારાયણની પ્રસાદી એને મળે છે. એટલે એમ કે એને દંડવટ કર્યા. આ આખી વાત આપણને બેસે જ નહીં વાત. આપણે તો હમ હમા સારા ભગત આવ્યા હોય તો નમવાની વાત જ નહીં, હમ આમ જ કરીએ. આપણે કોઈ દાડો માથું નમાવીને આપણે પગે લાગવાનો કાર્યક્રમ આપણામાં આવતો નથી. કેમ? તો કે માનનો અંશ અંદર પેઠેલો છે. આ મુક્તાનંદ સ્વામી આવા શ્રેષ્ઠ પુરુષ કહેવાય, પરંતુ કૂતરા જેવા પ્રાણીને જો દંડવટ કરતા હોય તો જે વ્યક્તિ ભગવાનની માળા કરતો હોય, જે ભગવાનના જન્મમંગલના પાઠ કરતો હોય, જે પ્રદક્ષિણા કરતો હોય, કથા વાર્તા કરતો હોય, એવા ભક્તને પગે લાગવું જ પડે. આ વાત જો તમે ફીટ બેસાડો તો એ સાચા અર્થમાં જ્ઞાન ગરીબી કો અંગ એ આપણને દ્રઢ થયો. અને જ્યારે આપણે કોઈ હરિભક્તને નમસ્કાર કરીએ, એને નમીને જય સ્વામિનારાયણ કરીએ, તો એના અંતરમાં જે સ્વામિનારાયણ ભગવાન બેઠેલા છે એ રાજી થાય. શ્રીજી મહારાજે આવા પ્રસંગો જે સત્સંગમાં થયેલા છે એને પુષ્ટ કરનારી વાત એ
બધા વચનામૃતમાં જણાવી મહારાજે, ટૂંકમાં માન ત્યાગીને સત્સંગમાં જે ભક્તિ કરે છે તે જ સાચા હરિભક્ત છે. આ વાત જો ના સમજાય તો સત્સંગના માર્ગ થકી ભ્રષ્ટ થઈ જવાય છે. વચનામૃતમાં આપણે અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજે માનથી બચવા માટે કેટલા કેટલા વચનામૃત કયા. આજે આપણે થોડા વચનામૃતનો આધાર લેવો છે, તો એ જો આપણે ના સમજીએ તો માનરૂપી દોષ આપણામાંથી ક્યારેય ટળે નહીં. સ્વામિનારાયણ ભગવાન મધ્યના 41માં વચનામૃતમાં એક વાત કહે છે, જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળી ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈ વખાણે તે સારું ના કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે, જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી ભગવાનની ભક્તિ પણ સારી લાગે નહીં. જે ક્રિયા કરી આપણે સત્સંગની અંદર એકોક વખાણે, એના માટે જો કરીએ તો એ ક્રિયા નકામી પડી. કેમ કે તમે જે માણસ છે એને રાજી કરવા માટે બધી વસ્તુ થઈ ગઈ, પરંતુ જ્યારે કોઈ પણ ક્રિયા કરીએ ત્યારે એ ક્રિયાનો યોગ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં કરવાનો. આપણે 5 માળા કરી તો એ 5 માળા કર્યા પછી છેલ્લે સંકલ્પ કરવાનો, હે સ્વામિનારાયણ ભગવાન, આજે મેં 5 માળા તમારા મંત્રની ફેરવી, એના પરિણામ સ્વરૂપે મારું મન તમારી મૂર્તિમાં સ્થિર થાય એવી મારા પર કૃપા કરજો, તો એ ભક્તિ તમારી સાચી ડિરેક્શનમાં થઈ અને એ ભક્તિ તમને પોષણ કરાવે. પરંતુ જેમાંથી માન જડે, આ દરેકનો સ્વભાવ, હું બોલું પણ મારો સ્વભાવ એવો હોય, તમે સાંભળો તો તમારો પણ સ્વભાવ એવો હોય, આ બધી વસ્તુ કરેક્શન કરતા જવું પડે. જેમ 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 આપણે આપણા જીવની અંદર તપાસ કરવાનો કે આપણે સત્સંગ સંબંધી કોઈ ક્રિયા કરીએ છીએ એમાં માનનો અંશ છે કે નહીં, એ જો હોય તો એને છોડવો પડે. તો એનો દાખલો આપે છે, જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય, તેને ચાટીને રાજી થાય છે. પણ મૂર્ખ એમ નથી જાણતો, જે મહારાજ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું. તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી, અને જે જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે, પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી. અને ભગવાનની ભક્તિ કરે છે તેમાં પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે, પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી. હવે આ વાત બહુ સમજવા જેવી વાત છે. ભગવાને જે દાખલો આપ્યો બહુ બૌદ્ધિક અને લોજિકલ વાત છે, એની અંદર એ તર્કયુક્ત વાત છે કે જેમ એકાંત હોય, એકાંત એમાં એમ કે કૂતરું હોય એ એક હાડકું લઈને જાય, પછી એ હાડકાને ચાવે, એને ચાવે એ કૂતરું, પછી એ હાડકાના જે પેલા ધાર હોય એના જડબાની અંદર ભોકાય, એને કારણે એમાંથી લોહી નીકળે, એ લોહી નીકળે ને પછી એ લોહીને ચૂસે ને એમાં એ આનંદ માણે છે. પરંતુ એ સ્વામિનારાયણ ભગવાન કહે છે એ મૂર્ખ, એને એટલી ખબર નથી કે એનું જ લોહી એ ચૂસીને એ આનંદને માણે છે. એવી રીતના જ્યારે આપણે સત્સંગમાં ભજન કરીએ, ક્રિયા કરીએ, વ્રત કરીએ, તપ કરીએ, દાન કરીએ, કોઈ પણ સત્સંગ સંબંધી ક્રિયા કરીએ, એમાં જો માન સેન્ટરમાં હોય તો એ તમારી વસ્તુ ભગવાનને પહોંચવાની નથી. એટલે માનરૂપી હાડકું એ ભગવાનનો ભક્ત હોય તો પણ એને મૂકી શકતો નથી. જો આ બહુ ધ્યાન રાખવાની બાબત છે, એ માન જેમ પેલા પટેલ પગ ધોવા ગયા પાછા આવ્યા નહીં, એમ આપણે ક્યારેય માનથી કોઈ દિવસ સત્સંગમાં ભજન કરવાનું નહીં. એટલે એમાં તુલસીદાસની સાખી લાવ્યા મહારાજ, કનક તજો કામિની તજો, તજો ધાતુકો સંગ, તુલસી લઘુ ભોજન કરી, જીવે માન કે રંગ,
સોનાનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, કોઈ ધાતુને અડે નહીં, અને એમ કે બહુ ઓછું ખાય, મિતાહારી હોય, એક વાર ખાતો હોય, વ્રત કરતો હોય, પણ એમ કે છે તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ, પણ માનના સ્વાદમાં એ જીવતો હોય. એ સાંભળીને મહારાજ બોલ્યા, જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. લોકો માનથી જ બહાર જાય, માનથી જ કામ કરે, માનથી ખાય, માનથી સુવે, માનથી ગાય, આ બધી ક્રિયા એમાં માન આવી જાય. માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વ હરિભક્તમાં અતિશય મોટો જાણવો. મારે વાલે દીધું છે મને માન રે, કોઈ મને શું કરશે. એ બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે મને પુરુષોત્તમ નારાયણ, એણે મને માન આપ્યું, મારે હવે જગતની લાલસા નથી. એ સ્વામિનારાયણ ભગવાને આ મધ્યના 41માં વાત કરી. પછી પ્રથમનું 62મું વચનામૃત. આ વચનામૃતનો આપણે યોગ કરીએ તો જ ખ્યાલ આવે. કોઈ ગરીબ હરિભક્તનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય, શા માટે, જે ભગવાન સર્વમાં અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. જોઈએ, હરિભક્ત હોય ગરીબ હોય, પરંતુ એનો જો દ્રોહ થાય તો એના અંતરમાં સ્વામિનારાયણ ભગવાન રહેલા છે. એ દુભાઈ જેમ હિરણ્યકશિપુ હતો, તેણે ત્રિલોકીને પોતાને વશ કરી રાખી હતી, એવો બળવાન હતો, તો પણ જો પ્રહલાદજીનો દ્રોહ કર્યો તો ભગવાને સ્તંભમાંથી નૃસિંહ રૂપે પ્રગટ થઈને તે હિરણ્યકશિપુનો નાશ કરી નાખ્યો. એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું, પણ કોઈનું અપમાન કરવું નહીં. હિરણ્યકશિપુ જેવો કહેવાય કે જે વરદાન મેળવેલું એને શિવજી થકી, એને પણ પ્રહલાદજીનો દ્રોહ કર્યો તો એને ભગવાને સ્તંભમાંથી પ્રગટ થઈને એનો નાશ કર્યો. માટે સત્સંગમાં જ્યારે જ્યારે આપણે જઈએ, એકલા ભજન કરીએ તો વાંધો નહીં, એકલા ભજન કરતા હોય ત્યારે પેલો વિચાર લાવવાનો, કયો માનનો ગાઢ સંકલ્પ થાય તો સમજવાનું કે આપણે કૂતરા છીએ, આપણે આપણું હાડકું ચાહીએ છીએ, એ એકાંત થયો. પણ જ્યારે સત્સંગના ભીડામાં જઈએ ત્યારે આ વસ્તુ ધ્યાન રાખવાની કે કોઈ પણ સંત હોય, હરિભક્ત હોય, એનો કોઈ પણ પ્રકારે દ્રોહ ના થાય, ગરીબપણું પકડવાનું, પણ કોઈનું અપમાન કરવું નહીં. કાં જે ભગવાન તો ગરીબના અંતરને વિશે પણ વિરાજમાન રહ્યા છે, ને એ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે, એવું જાણીને કોઈ અલ્પજીવને પણ દુખવવો નહીં. અને જે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશ માત્ર અભિમાન રાખવું નહીં, અને એક કીડી જેવા જીવને પણ દુખવવો નહીં, એ જ સાધુનો ધર્મ છે. એટલે જે સાધુ એટલે સાધક જે હોય ભગવાનના, એનો ધર્મ કયો? તો કે સત્સંગમાં માન વગર નિર્માની થઈને, ગરીબ થઈને આપણે રહેવાનું. સ્વામિનારાયણ ભગવાન વચનામૃત ગઢડા પ્રથમના 56માં એક વાત સમજાવે છે. આ માન ક્યાં ક્યાં તમને નડે અને એનાથી છૂટવાના ઉપાય શ્રીજી મહારાજે વચનામૃતમાં ઘણી જગ્યાએ કહ્યા છે. એમાંથી માત્ર મેં આજે 4-1 વચનામૃતનો જ ઉલ્લેખ કર્યો છે, પણ એના ઘણા બધા વચનામૃત છે. પ્રથમનું 56મું વચનામૃત, એમાં મહારાજ એક વાત કહે છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા જે શુભ ગુણ, તેને યોગ્ય કરીને માન આવે તે માનને કયા ઉપાય કરીને ટાળવું જોઈએ? તમારી અંદર થોડું જ્ઞાન આવે એટલે અંદર હડકવા ચાલુ થઈ જાય, ખંજવાળ ચાલુ થઈ જાય, એ જ્ઞાન આવ્યું. વૈરાગ્ય તમે બહુ પાડતા હોય તો એનો પણ એક અંદર માનનો અંશ પેસે, બીજાની જોડે કમ્પેરિઝન ચાલુ થઈ જાય. પછી ભક્તિ, ભજન કરીએ એનું પણ માન આવે. તો એમ કે કયો ઉપાય કરીએ તો એ ટળે, માન આવી જાય છે ચોક્કસ છે, આવી તો બરાબર છે. આટલું આપણે સમજી લીધું કે માન આટલું ખતરનાક છે, માનથી આમ થાય, માનથી તેમ થાય, પરંતુ એ માનને ટાળવાનો ઉપાય શું? આ મુક્તાનંદ સ્વામી જે લખે છે આ વિષય, એ જ આ વચનામૃતમાં પૂછે છે. તો એમણે જે આ બધા અંગ લખ્યા એમને એમ નથી લખ્યા, એમણે શ્રીજી મહારાજના જ્ઞાનથી આ બધી વસ્તુને ચોક્કસ કરેલી છે. મહારાજ કહે છે, ભગવાનના ભક્તનું
મહાત્મા જાણીને પોતે દેહે કરીને તેમને નમસ્કાર કરે. જોઈ નમસ્કાર બધે જ આવવાના, આપણે નમસ્કાર આપણા સીધા જ હોય, જય નારાયણ એમ જ, પણ આમ નમસ્કાર નમ્રતાથી એને નમન કરીને અંતઃકરણની અંદર નમ્રતાનો ભાવ લાવીને, દાસત્વ લાવીને, જો આપણે કોઈને જય સ્વામિનારાયણ કહીએ, એ સ્વામિનારાયણ તમે સંભાળ્યા, એના અંતરમાં રહેલા સ્વામિનારાયણ ભગવાન એ તમારા જય સ્વામિનારાયણ જીલે, એટલે ભગવાનના ભક્તનું મહાત્મા જાણીને. મહાત્મા શું? તો કે આ ભક્તના હૃદયમાં સ્વામિનારાયણ ભગવાનનું જ્ઞાન, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર અને સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્ર સ્થિર થયેલા છે, એ મહાત્મ સમજે આપણે પછી, ને પછી એને દાસત્વ ભાવે કરીને એને પગે લાગવું, નમસ્કાર કરવા, તથા તેમની સેવા ચાકરી કરે, અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય. એકાંત જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે આપણે આપણી જાતનો તપાસ કરવાનો કે આપણે માનથી કેટલા ખેંચાઈએ છીએ. ધૂન કરતી ઘડે તમે ખરેખરી ધૂન બોલાવો છો, તે ખરેખરી બોલાવો છો એને યાદ કરીને ધૂન કરીએ છીએ, કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ ને એમના મંત્રમાં વૃત્તિ રાખીને ધૂન કરીએ છીએ. આ એક વાતનો તપાસ કરવાનો, અને એને વિચારનું બળ કે આ માન મારે કામનું નથી. હેટ કૂતરા તું અડકું લઈને આવ્યો, જ્યારે માનનો ટ્રેસ તમારામાં પેસે તો આપણે આપણી જાતને કૂતરાની જગ્યાએ જ મૂકી દેવાની. જ્યારે માનનો સંકલ્પ થાય ત્યારે કહેવાનું કે આ કૂતરું અડકું લઈને ચાલ્યું, તારું તારું લોહી તું પીસ આવે, પાછું વળ પાછું વળ, આટલું કરીએ તો એ તમારો તપાસ થયો. એ વિચારનું બળ એનાથી એ તમને થાય. ભક્તિનું, ભક્તના હૃદયમાં માન આવે તો પણ એને અતિ મોટી ખોટ છે. ભક્તિનું માન પૈસાનું હોય, ગુણનું હોય, રૂપિયાનું હોય, સંપત્તિનું હોય તો સમજીએ આપણે, પણ ભગવાનની ભક્તિ એનું પણ જો માન આવે તો પણ એને અતિશય મોટી ખોટ છે. એને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય પણ તે અભિમાન તો દેહાત્મ બુદ્ધિને જ દ્રઢ કરાવે છે. આત્મજ્ઞાનની ગમે એટલી વાત કરી પણ એ સરવાળે તો તમારા દેહને ગમે છે, એટલે માટે તમે કરો છો, એટલે આત્મા જતો રહ્યો તેથી દેહાત્મ બુદ્ધિ થઈ ગઈ. એ આત્મજ્ઞાન શબ્દ આવ્યો પણ આત્મામાં સ્થિતિ થઈ નથી, દેહને સારું લાગે છે એમાં આપણે ગયા, તો એ દેહાત્મ બુદ્ધિની દ્રઢતા કરાવે છે. માટે ભગવાનનો ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પ્રકારનું માન ઉદય થવા દેવું નહીં. આ સ્વામિનારાયણ ભગવાને પ્રથમના 56મા વચનામૃતમાં આ વસ્તુને સમજાવી. આ બધાનું ટોટલ શ્રીજી મહારાજે વડતાલના 11મા વચનામૃતમાં માર્યું. શ્રીજી મહારાજ વડતાલના 11મા વચનામૃતમાં કહે છે, માન છે તે તો ક્રોધ, મત્સર, ઈર્ષ્યા ને દ્રોહ એનો આધાર છે. જો હવે માન કેટલું ડેન્જર છે, તો માન કોનો કોનો આધાર? તો કે પહેલામાં પહેલો ક્રોધ. માની માણસને ક્રોધ વહેલો આવી જાય. માની એટલે એ કે પ્રમાણે બધાને કરવાનું, એ પ્રમાણે જો ના કરે તો એને ક્રોધ આવી જાય. પછી મત્સર. મત્સર એટલે શું? કોઈ આપતો હોય ને કોઈ લેતો હોય એમાં એને કોઈ સંબંધ ના હોય તો પણ અંદર ઠાલો ઠાલો ભરી મારે, જો અને હારાને અને હલાતવું છે, આ હારો ડોબા જેવો છે ને, એ મત્સર થયો. કેમ કે એની અંદર માન પેટું, એટલે પેલાને બીજા લે દે કરે છે તો પણ એને એ માન્ય નથી. કેમ કે એની અંદર એને જુદી એક વ્યાખ્યા બાંધી છે, આવું કરે તેને જ આમ કરાય. હવે એ બીજે જગ્યાએ થતું હોય તો મત્સરવાળો હોય એ અંદર બળી મરે. ઈર્ષ્યા એટલે કોઈને સારું થતું હોય એ ખમાય નહીં, કોઈને માન મળતું હોય તો એને ખમાય નહીં, એને અંદર ને અંદર હળગવા માંડે. દ્રોહ, આ દ્રોહ જે છે, માણસ કોઈ પણ વ્યક્તિનો, કોઈ પણ સત્પુરુષનો દ્રોહ ક્યારે કરે? તો કે એનામાં માન પેસી જાય. એ માન એટલું બધું ખતરનાક છે, એ ખતરનાક છે માન. એ માનથી દ્રોહ થાય, માનથી ઈર્ષ્યા થાય, માનથી મત્સર વધે અને માનથી ક્રોધ વધે. આ કોઈને ખ્યાલ ના આવે આ વાત, એ શ્રીજી મહારાજે વડતાલના 11મા વચનામૃતમાં આ વાસ્તુ સમજાવી. અને માની હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય. જો આ કેટલે સુધી ગયા શ્રીજી મહારાજ, આસુરી શબ્દ વાપર્યો. ભલે આપણે માળા પહેરવી
ભલે આપણે જન્મંગલના પાઠ કર્યા, પરંતુ એની પાછળ એનું બીજ જો માનનું હોય તો એ ભક્તિ પણ આસુરી કહેવાય. આસુરી એનો સુર અવળો છે એ સ્વામિનારાયણ ભગવાન તરફ તમને લઈ જશે નહીં, માનની અંદર તમને આટા મરાવશે. માન આટા મારશે પછી ક્રોધ મત્સર ઈર્ષ્યા ને દ્રોહ તૈયાર જ બેઠા છે. તો અમારો તો એવો સ્વભાવ છે જે બ્રાહ્મણ ગરીબ અને ભગવાનના ભક્તનો કોઈ દ્રોહ કરે તે તો અમને દીઠો જ ગમે નહીં. જોઈએ આપણે બધું કર્યું પણ માન સાથે જો આપણે મોહન વરને માન સંઘાતે વેર જો એમ મુક્તાનંદ સ્વામીએ લખ્યું. એ માન બહુ મોટો દોષ છે. એ જ્યારે લઈને આપણે કોઈ પણ ક્રિયા ભગવાન સંબંધી કરીએ તો ભગવાન એમ કહે છે તમે ગયા તો ખરા 51 માળા કરીને, પણ એની અંદર માનનું બીજ પડેલું છે, ભગવાન એને જોતા નથી, એમ કે દીઠો ગમતો નથી. અને આ લોક અને પરલોકમાં તેને ને અમારે સોબત રહેવાની નથી. જો કેટલું સ્વીટ વાત કરી દીધી ભગવાને કે માનથી કોઈ પણ માણસ ધર્મ પાડશે, માનથી મારા જ્ઞાનનો યોગ રાખશે, માનથી મારી ભક્તિ કરશે, માનથી વૈરાગ્ય રાખશે, માનથી તપ રાખશે, કોઈ પણ ક્રિયાની અંદર માનનું બીજ પડ્યું હશે તો મહારાજ કહે છે આ લોક અને પરલોકમાં તેને ને અમારે સોબત રહેવાની નથી. એક વખતે મારા સારંગપુરમાં હતા તો મહારાજ રંગોત્સવ કરવાના હતા તો વસ્ત્રો પહેરેલા હતા મહારાજે, તો એક ભાઈ આવ્યા રાજઘરાનાના ભાઈ હશે, એણે બહુ કિંમતી પોશાક ભગવાનને આપ્યો, કેડ્યું આપ્યું. ભગવાનને કહે છે કે આ ફાટે ત્યાં સુધી પહેરજો કહે છે. હવે આ આપ્યું તો ખરું, એનો ભાવ સાચો, સારી વસ્તુ લાવે, પણ એની પાછળ એક માનનું અંગ જોયું મહારાજે. એટલે ભગવાને ધારણ કર્યું, પછી ખભાને થોડું આમ તેમ કર્યું, છાતી ફુલાવી, તેના ચીરે ચીરા અંદરથી ઉડી ગયા, ટાંકા બધા તૂટી ગયા. અરે અરે અરે, આ તો ફાટી ગયું કહે છે. હવે એમ કે એમને ઉતાર્યું કે મહારાજ કે તમે ઉતારી દીધું કે તે કહ્યું હતું ને ફાટે ત્યાં સુધી પહેરજો કહે છે. હવે ફાટી ગયો, હવે મારથી પહેરાય નહીં. પણ જીવા ખાચર પોતે કાંતીને એક કેડિયું બનાવેલું સૂતરના તારથી કાપડ વણીને કે મહારાજને આ ધારણ કરે તો બહુ સારું. એટલે ભગવાન કહે છે મારે રંગોત્સવ ઉજવવો છે એટલે સફેદ કપડાં સારા લાગે. પછી મહારાજે એ કેડિયું ધારણ કર્યું અને રંગોત્સવ ઉજવાયો છે. એ આપણા સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે. એ આ લોક અને પરલોકમાં પણ તેને ને અમારે સોબત રહેવાની નથી. આવા વચનામૃતમાં ઘણા બધા માનના સંદર્ભ આપણને જોવા મળે, પરંતુ એ માન આપણે ક્યારેય આપણા જીવનમાં પેસે નહીં. એનું કાયમ અનુસંધાન રાખવાનું રાખવાનું ને રાખવાનું. જેમ ઘર હોય એમાં કૂતરું પેસી ના જાય, કોઈ વસ્તુ ના પેસી જાય, એટલે બધા લાકડી રાખે છે, એમ આપણે વિચારરૂપી લાકડી રાખવાની ને આપણા જીવની અંદર માન ક્યારે માનનો દોષ એ પ્રવેશી ના જાય અને આપણે ભગવાનનું ભજન કરીએ એનું એક અનુસંધાન રાખવાનું. તો લોયાનું 17મું વચનામૃત, ગઢડા મધ્યનું 41મું વચનામૃત, ગઢડા પ્રથમનું 56મું વચનામૃત, ગઢડા પ્રથમનું 62મું વચનામૃત અને છેલ્લે વડતાલનું 11મું વચનામૃત. આટલા વચનામૃતનો આપણે જો યોગ રાખીએ તો આપણા જીવની અંદર ક્યારેય માન પેસશે નહીં. એટલે કે મુક્ત માન તજી હરિ ભજે સો હરિભક્ત સુજાન. એટલે જે માનને મૂકીને જે સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરે, સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરે, સ્વામિનારાયણ ભગવાનના સંત હરિભક્તની સેવા ચાકરી કરે, એનાથી શ્રેષ્ઠ આ સંપ્રદાયમાં કોઈ છે નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય.